ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં જો તમને રેસ્ટોરન્ટની ઇન્ડો ચાઇનીઝ વાનગીઓ ખાવાનું મન થતું હોય તો ઘરે જ તમે એકદમ સરળતાથી અચારેય વાનગીઓ બનાવી ખાઈ શકો છો તો આ રેસીપીઓ તમે જરૂરથી ટ્રાય કરજો તો પહેલું આપણે બનાવીશું વેજીટેબલ મંચાઉ સૂપ બીજું આપણે ડ્રાય કોબીનું મંચુરિયન ત્રીજું આપણે પનીર ચીલી બનાવીશું અને ચોથું આપણે વેજીટેબલ હક્કા નૂડલ્સ બનાવીશું આ રેસીપી એકદમ ટેસ્ટી રેસ્ટોરન્ટ જેવી બનશે તો જરૂરથી ટ્રાય કરજો તો પહેલાં આપણે બનાવીશું વેજીટેબલ મંચાવ સૂપ આ સૂપ આપણે બે લોકો માટે બનાવી રહ્યા છે તમારે વધારે બનાવવું હોય તો સામગ્રીઓ તમારે ડબલ લઈ લેવાની તો એક પેન લેશું હાઈ ફ્લેમ પર ગરમ કરીશું એમાં આપણે દોઢ ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે એક ટી સ્પૂન વાટેલું લસણ એક ટી સ્પૂન આદું વાટેલું બે ટેબલ સ્પૂન જેટલી બારીક કાપેલી લીલી ડુંગળી જો લીલી ડુંગળી ન હોય તો સૂકી ડુંગળી વાપરો તો પણ ચાલે એક મિનિટ જેવું એને હાઈ ફ્લેમ પર સાતળીશું તો ગેસની આ જ આપણે હાઈ ફ્લેમ જ રાખવાની છે એક લીલું મરચું આ રીતે એના ચાર ટુકડા કરી મેં ઉમેરી દીધું છે સતળાઈ ગયું છે એક મિનિટ જેવું હવે આપણે એમાં શાકભાજીમાં બધા ઝીણા ઝીણા કાપીને જ લેવાના છે તો બે ટેબલ સ્પૂન ઝીણું કાપેલું કેપ્સિકમ બે ટેબલ સ્પૂન ઝીણી કાપેલી ફણસી બે ટેબલ સ્પૂન ખમણેલું કે ઝીણું કાપેલું ગાજર તો મેં એક ટેબલ સ્પૂન ઉમેર્યું અને હજી એક ટેબલ ઉમેરી દઈશું અને સારી રીતે એક મિનિટ જેવું સાતળી લેશું સાથે સાથે મારી પાસે લીલું લસણ છે જો તમારી પાસે ન હોય તો નહીં નાખવાનું મારે ઘરે જ ઉગાવેલું છે તો મારા પાસે હોય એટલે હંમેશા હું નાખું છું એટલે એક ટેબલ સ્પૂન જેટલું લીલું લસણ ઝીણું કાપેલું મેં નાખી દીધું છે સાથે સાથે બે ટેબલ સ્પૂન ખમણેલી કે ઝીણી કાપેલી કોબી મિક્સ કરીશું એક મિનિટ જોવું હાઈ ફ્લેમ પર સાતળી લેશું તો શાકભાજી ઝીણા ઝીણા કાપીશું એટલે આમાં આપણે વેજીટેબલ સ્ટોક ઉમેરવાની જરૂર નથી આમાં જ આપણો સૂપનો ટેસ્ટ સારો એવો આવી જશે તો સારી રીતે બધું સતળાઈ ગયું છે એક ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું લાસ્ટમાં તમારે એડજસ્ટ કરવાનું જો તમને લાગે કે મીઠું ઓછું છે સારી રીતે હવે સતળાઈ ગયું છે હવે આપણે આમાં ત્રણ કપ જેટલું પાણી ઉમેરીશું તો બે મોટા બાઉલ જેટલું આ સૂપ આપણું બનશે એટલે ત્રણ કપ જેટલું પાણી ઉમેરી દેવાનું તો મેઝરિંગ કપથી હું ઉમેરી રહી છું અને સારી રીતે આપણે એને ઉકળવા દઈશું તો હવે લગભગ તમારે પાંચથી સાત મિનિટ ઉકળવા દેવાનું છે સાથે સાથે એમાં સોસ પણ ઉમેરી દઈશું તો સારો એવો સૂપનો કલર આવી જશે તો થોડું આ રીતે ઉકળવા લાગે એટલે આપણે એમાં બે ટી સ્પૂન ડાર્ક સોયા સોસ તો કલર સારો આવે એટલે ડાર્ક સોયા સોસ જ લેવાનો છે એક ટી સ્પૂન ટમેટો સોસ અને એક ટી સ્પૂન આપણે રેડ ચીલી સોસ નાખીશું ટમેટો સોસ જ જો તમારે નાખવો હોય તો પણ ચાલે તમે જુઓ ચીલી સોસ નાખો તમારે બહુ સ્પાઈસી ન બનાવવું હોય તો સ્કીપ કરી શકો છો એક ચોથાઈ ટી સ્પૂન જેટલું વિનેગર વિનેગર પણ ઓપ્શનલ છે ટમેટો સોસ થોડું ખટાશ હોય જ છે એટલે એમાં ખટાશ આવી જાય છે મિક્સ કરી લઈશું અને સારી રીતે પાંચ મિનિટ જેવું હું એને ઉકળવા દઈશ સારી રીતે ઉકળી ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે એક બાઉલ લેશું એમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી લેશું અને એમાં એક ટેબલ સ્પૂન સફેદ મકાઈનો લોટ કોર્ન ફ્લોર ઉમેરીશું એકદમ સારી રીતે એની પેસ્ટ બનાવી લેશું અને આ રીતે ચલાવતા રહી અને સૂપમાં આપણે નાખી દઈશું તો ગાંઠા ન પડી જાય એટલા માટે તમે જ્યારે આ કોર્નફ્લોરવાળું બેટર નાખો ત્યારે એકદમ ચલાવતા રહેવાનું અને હવે ત્રણથી ચાર મિનિટ એકદમ સારી રીતે ઉકળવા દેશું એટલે સૂપ છે એ જાડું થઈ જશે તો હવે તમે જોઈ શકો છો સૂપ આપણું ઉકળી અને એકદમ જાડું થઈ ગયું છે ગેસની આંચ એકદમ સ્લો કરી એક ટી સ્પૂન મરીનો પાવડર અને થોડું મીઠું એડજસ્ટ કરી લઈશું અને ઉપરથી લીલી ડુંગળીના પાન થોડા ઝીણા કાપેલા લીલા ધાણા અને લીલું લસણ હોય તો નાખવાનું અને સૂપ તમે જોઈ શકો છો ઠીક થઈ ગયું છે બે બાઉલ જેટલું આપણું આ સૂપ બન્યું છે બે મોટા બાઉલ જેટલું ગરમ ગરમ સૂપને સર્વિંગ બાઉલમાં કાઢીશું અને ગરમ ગરમ આ સૂપને તમે સર્વ કરો તળેલા નૂડલ્સ સાથે આ ગરમ ગરમ વેજ મંચાઉ સૂપ બહુ જ સારું લાગે છે તો આ સૂપ તમે એકવાર ઘરે જ જરૂરથી બનાવજો બીજી વાનગી આપણે બનાવીશું ડ્રાય કોબીનું મંચુરિયન એકદમ રેસ્ટોરન્ટ જેવું અને એકદમ ટેસ્ટી એવું બને છે જો તમારું મંચુરિયન બહાર જેવું ન બનતું હોય તો આ રીતે તમે આ ડ્રાય કોબીનું મંચુરિયન એકવાર જરૂરથી બનાવજો નાના બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે તો ચાલો બનાવીએ બહાર તમે મંચુરિયન ખાતા હોય તો એમાં માત્ર કોબી જ વાપરવામાં આવે છે આપણે ઘરે બનાવતા હોઈએ ત્યારે મિક્સ વેજીટેબલ નાખતા હોઈએ છીએ તો થોડો ટેસ્ટ ફરક થઈ જાય છે તો આજે આપણે એકદમ લારી જેવું કોબીનું મન્ચુરિયન બનાવીશું તો એના માટે મેં અહીંયા મીડિયમ એવી કોબી લીધી છે તમારે જરૂરિયાત પ્રમાણે તમે એકથી બે કે નાની મોટી કોબી લઈ શકો છો આપણે કોબીને એનો જે હાર્ડ પાર્ટ ઉપરનો ભાગ હોય એ મેં કાપી લીધો છે અને વધારે પાન આપણે જે ન સારા હોય એ કાઢી લઈ અને આ રીતે કોબીના મીડિયમ એવા ટુકડા કરી લઈશું અહીંયા જો તમારે કોબીને ખમણી અને વાપરવી હોય તો એ રીતે પણ તમે એને ડાયરેક ખમણી લેવાની મોટી ખમણથી થોડું ખમણવાનું એટલે કોબીમાંનું પાણી છે એ બહુ વધારે ન થાય અને આપણે મેંદો કે લોટ વાપરવાની વધારે જરૂર ન પડે તો આપણે ટ્રાય કરશું કે લોટ ઓછો અને કોબી વધારે એવું મંચુરિયન બનાવવાનું છે તો આ રીતે મેં એના મીડિયમ ટુકડા કરી લીધા છે અને મારી પાસે આવું ચોપ મશીન છે એમાં આપણે કોબી નાખીશું જેટલી આવે એટલી અને એકદમ ઝીણું કરી લઈશું ફૂડ પ્રોસેસરમાં પણ તમે આ રીતે કોબીને એકદમ ઝીણી કાપી શકો છો તો આ રીતે કોબી આપણે એક બાઉલમાં બધી ઝીણી કાપીને રેડી કરી લઈશું તો કોબી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એમાં ડોટ ટી સ્પૂન મીઠું ઉમેરી દઈશું તો મીઠું ઉમેરતા પહેલાં મેં એક નાની વાટકી જેટલું કોબી આ રીતે વાટકીમાં લઈ લીધી છે આપણે એ વઘાર માટે વાપરીશું તો આ રીતે ડોટ ટી સ્પૂન મીઠું ઉમેરી કોબીને સારી રીતે મિક્સ કરીશું એટલે થોડી જ વારમાં કોબીમાંથી પાણી નીકળશે એમાંથી જ આપણે આ મંચુરિયનનો લોટ બાંધવાનો છે તો થોડી વાર પછી આપણે એક મોટી ડુંગળીને આ રીતે ઝીણી કાપી અને ઉમેરી દઈશું સાથે સાથે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલા લીલી ડુંગળીના પાન એક ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે પછી તમારે તીખું જે રીતે બનાવવું હોય એ રીતે એક ટેબલ સ્પૂનથી થોડું ઉપર લસણ તો થોડું મેં દરદરું મોટું પીસી અને નાખ્યું છે બે ટી સ્પૂનથી થોડો ઉપર સોયા સોસ ઉમેરીશું એક ટી સ્પૂન જેટલો ચીલી સોસ જો તમારી પાસે ચીલી સોસ ન હોય તો નહીં નાખવાનો થોડી આદુ મરચાંની પેસ્ટ વધારે ઉમેરી દેવાની અને એકથી બે ટી સ્પૂન જેટલો મેં ટમેટો સોસ ઉમેર્યો છે એક ટી સ્પૂન મરીનો પાવડર ઉમેરીશું ત્રણ ટેબલ સ્પૂન કોર્નફ્લોર સફેદ મકાઈનો લોટ અને એક કપ મેંદો તો લગભગ સો ગ્રામ જેટલો મેં મેંદો ઉમેર્યો છે મિક્સ કરી દઈશું સારી રીતે અને જો જરૂર લાગે તો આપણે એક ચોથાઈ કપ જેટલો વધારે મેંદો ઉમેરીશું જો તમે ખમણશો તો થોડા મેંદાની તમને વધારે જરૂર પડશે તો આ રીતે તો ઢીલો લોટ બાંધ્યો હોય એવું મંચુરિયનનું મિશ્રણ આપણું થવું જોઈએ મંચુરિયન બોલ્સનું તો આ રીતે મેં થોડો વધારે મેંદો વાપર્યો એક ચોથાઈ કપ જેટલો અને મિક્સ કરી દીધું તો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે એમાંથી આવી રીતે તમે નાના કે મોટા મંચુરિયન બોલ્સ તમારે જેવા બનાવવા હોય એ રીતે બનાવી લઈશું તેલ મેં ગરમ મૂકી દીધું છે સાથે સાથે હું બોલ્સ બનાવતી જઈશ અને આપણે એને તળતા પણ જઈશું તો તેલ ગરમ થઈ જાય પછી ગેસની આંચ મીડિયમ કરવાની જેટલા મંચુરિયન બોલ્સ તેલમાં એકવાર આવે એટલા નાખવાના અને મીડિયમ ગેસ પર આપણે એને ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવે ત્યાં સુધી થવા દઈશું તો મંચુરિયન છે એ તમારે મીડિયમ ગેસ પર તળવા જરૂરી નહીં તર વચ્ચેથી કાચા રહી જશે તો આ રીતે હું તો બે સાઈડથી ફેરવી ફેરવી લગભગ ત્રણથી ચાર મિનિટમાં મંચુરિયન બોલ્સ તળાઈ અને રેડી થઈ જશે તો આ રીતે તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવી ગયો છે આવો કલર અને ક્રિસ્પી જેવા મંચુરિયન બોલ્સ થઈ જાય એટલે આપણે એને કિચન પેપર પર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા તો આ રીતે હું બધા બોલ્સ બનાવતી જઈશ તળતી જઈશ અને રેડી કરી લઈશ તો મંચુરિયન બોલ્સ હવે તૈયાર થઈ ગયા છે આપણે એનો વઘાર કરીશું તો એના માટે એક પેન લઈ લઈશું એમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે એક સૂકી ડુંગળી ઝીણી કાપેલી સાથે સાથે ચારથી પાંચ લીલી ડુંગળીનો ઉપરનો ભાગ આ રીતે કાપેલો મેં ઉમેર્યો છે અને ગેસની ફ્લેમ હાઈ જ રાખીશું આપણે મંચુરિયનને વઘારવા માટે તો બે મિનિટ જેવું મેં હાઈ ફ્લેમ પર ડુંગળીને સાતળી લીધી છે એક ટેબલ સ્પૂનથી થોડું ઉપર આપણે દરદરું પીસેલું લસણ અને એક નાની ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ તમે અહીંયા લીલા મરચાંના ટુકડા પણ ઉમેરી શકો છો પણ મેં પેસ્ટ વાપરી છે એટલે હું નથી નાખી રહી એક મિનિટ જેવું હાઈ ફ્લેમ પર સાતળીશું એક મિનિટ જેવું થાય એટલે એક નાનું કેપ્સિકમ ઝીણું કાપેલું ઉમેરીશું અને એક વાટકી ઝીણી કાપેલી કોબી તો મંચુરિયન બોલ્સ જ્યારે આપણે બનાવ્યા કોબી કાપી એમાંથી જ મેં એક વાટકી જે બચાવી એ નાખ્યું છે મિક્સ કરીશું અને હાઈ ફ્લેમ પર બે મિનિટ જેવું એને સાતળી લઈશું અહીંયા જો તમારા પાસે કેપ્સિકમ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો તમે માત્ર જો કોબીનું જ મંચુરિયન બનાવતા હોય તો કેપ્સિકમ નાખવાની જરૂર નથી તો એકદમ સારી રીતે થઈ જાય એટલે અડધી ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું અહીંયા મીઠું નાખવામાં તમારે બહુ ધ્યાન રાખવાનું સોયા સોસમાં પણ મીઠું હોય છે હવે આપણે ત્રણ ટી સ્પૂન જેટલો ડાર્ક સોયા સોસ તો કોઈ પણ સારી કંપનીનો વાપરવાનો એટલે સારો એવો કલર આવે એક નાની ચમચી જેટલો ચીલી સોસ ન હોય તો સ્કીપ કરી શકો છો લીલા મરચાં થોડા વધારે વાપરી લેવાના અને બે ટેબલ સ્પૂન આપણે ટમાટો કેચઅપ ટમાટો સોસ ઉમેરીશું અડધી ટી સ્પૂન વિનેગર વિનેગર તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરી શકો છો કારણ કે ટમાટો સોસ તમે જો નાખશો તો એનાથી પણ ખટાશ આવી જાય છે તો સારી રીતે મિક્સ કરીશું અને બધા સોસને એક મિનિટ જેવું હાઈ ફ્લેમ પર સાતળી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સારો એવો કલર આવી ગયો છે તો વધારે ડાર્ક કલર તમને જોવે તો થોડો સોયા સોસ વધારે ઉમેરી દેવાનો તો આ રીતે હવે સારી રીતે થઈ ગયું છે હવે આપણે એમાં થોડું પાણી તો એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરીશું એટલે આપણે થીક થોડો જાડો સોસ મન્ચુરિયન બોલ્સને કોટ થાય એવો બનાવવાનો છે એટલે પાણી ઉમેરવાનું આ રીતે થોડું પાણીને થવા દઈશું સોસ સાથે અને ગ્રેવી સાથે આ રીતે થોડું સારી રીતે થઈ જાય એટલે આપણે એક વાટકીમાં એક ટેબલ સ્પૂન કોર્નફ્લોર અને ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેરી ગાંઠા નો રે એવું સ્મૂથ બેટર ઘોળ બનાવી લઈશું અને એને આ રીતે ગ્રેવીમાં નાખીશું ગ્રેવીમાં નાખી તરત જ એને ચલાવવાનું એકદમ સારી રીતે ગાંઠા ન પડવા દેવાના એ રીતે મિક્સ કરી દેવાનું અને એક મિનિટ જેવું એને થવા દઈશું એક મિનિટ થાય એટલે આપણે બનાવેલા મંચુરિયન બોલ્સ નાખીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું કોટ થઈ જાય એ રીતે જો તમને લાગે કે થોડો સોસ થીક થઈ ગયો છે તો થોડું આમથું પાણી ઉમેરવાનું એટલે એકદમ સારી રીતે કોટ થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું આપણું મન્ચુરિયન રેડી થઈ ગયું છે અને એકથી બે મિનિટ થવા દઈશું થોડું ક્રિસ્પી રહે એ રીતે થવા દેવાનું તો હાઈ ફ્લેમ પર બે મિનિટ જેવું મેં થવા દીધું છે અને આપણું મન્ચુરિયન તૈયાર થઈ ગયું છે આપણે ગરમા ગરમ મંચુરિયનને સર્વ કરીશું અને ઉપરથી લીલી ડુંગળીના પાન ઉમેરીશું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો કલર અને એનો સોસ જે આપણે બનાવ્યો એનાથી કોટ આપણા મન્ચુરિયન બોલ્સ એકદમ સારી રીતે થયા છે તો આ ખાવામાં એકદમ ટેસ્ટી ચટાકેદાર થયું છે જો તમે ક્યારેય ઘરે આ રીતે લારી જેવું કોબીનું મંચુરિયન ન બનાવ્યું હોય તો આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ત્રીજી ઇન્ડો ચાઇનીઝ વાનગી આપણે બનાવીશું ડ્રાય પનીર ચિલી કે ચિલી પનીર બહુ જ ટેસ્ટી બને છે બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે જો તમારું રેસ્ટોરન્ટ જેવું ડ્રાય પનીર ચીલી નો બનતું હોય તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો માત્ર પંદર મિનિટમાં તમે ત્રણથી ચાર લોકો માટે આ ચીલી પનીર કે પનીર ચીલી બનાવી શકો છો તો ચાલો બનાવીએ એના માટે મેં અહીંયા ત્રણસો ગ્રામ પનીર લીધું છે કોઈ પણ સારી બ્રાન્ડનું કે પછી તમે ઘરે બનાવેલું પનીર પણ વાપરી શકો છો તો આપણે પનીરના ટુકડા કરી લઈશું રેસ્ટોરન્ટમાં જો તમે પનીર ચીલી ખાતા હોય તો લાંબા અને મોટા ટુકડા હોય છે પણ હું આ રીતે સ્ક્વેર અને થોડા મોટા રાખી રહી છું ટુકડા કરી લઈશ તમે એકદમ નાના પણ કરી શકો છો તો આ રીતે ટુકડા કરી પનીરને છૂટું પાડી દઈશું પનીરને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને આપણે એને કોટ કરીશું તો થોડા મસાલાથી કોટ કરી અને પનીરને આપણે થોડું શેલો ફ્રાય કરીશું તો પનીર ચીલીનો ટેસ્ટ બહુ સારો એવો આવશે તો બાઉલમાં મેં પનીર લઈ લીધું એમાં આપણે બે ટેબલ સ્પૂન મેંદો અને એક ટેબલ સ્પૂન સફેદ મકાઈનો લોટ કોર્ન ફ્લોર નાખીશું સાથે સાથે અડધી ટી સ્પૂન લીલા મરચાં અને લસણની પેસ્ટ તીખું વધારે બનાવવું હોય તો લીલું મરચું વધારે નાખવાનું એક ટી સ્પૂન જેટલું મીઠું અડધી ટી સ્પૂન મરીનો પાવડર અને એક ઇંચ આદુ લઈ અને એને આપણે ખમણી અને ઉમેરીશું તમે આદુ મરચાં લસણની ત્રણેયની મિક્સ પેસ્ટ બનાવીને પણ નાખી શકો છો તો આ રીતે મેં આદુ ખમણીને નાખી દીધું છે હવે આપણે પહેલાં કોરું જ આ રીતે મિક્સ કરી લઈશું કોરો લોટ છે એ બધા જ પનીરના પીસીસને એકદમ સારી રીતે કોટ થઈ જશે તો આ રીતે કોરું મિક્સ થઈ જાય પછી આપણે એમાં એકથી બે ચમચી જેટલી પાણીની છાટ તો આ રીતે હાથમાં મેં થોડું પાણી લીધું છે અને આ રીતે છાટીશું અને હાથેથી જ આ રીતે એકદમ પ્રોપર રીતે બધા જ પનીર કોટ થઈ જાય એ રીતે મિક્સ કરીશું તો હળવા હાથે આપણે મિક્સ કરીશું નહીં પનીરના પીસીસ તૂટી જશે અને જ્યારે તમે ચમચીથી મેં કોરો મિક્સ કર્યું ત્યારે પણ એકદમ હળવો હાથ રાખવાનો તો આ રીતે તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયું છે હવે આપણે એને તળીશું તો હું એને શેલો ફ્રાય કરી રહી છું તો એક પેનમાં આપણે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે આખી પેનમાં જેટલા પનીરના પીસીસ આવી જાય એટલા મૂકી દઈશું અને આપણે ગેસની આંચ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખીશું અને એક સાઈડથી ગોલ્ડન બ્રાઉન જેવું થઈ જાય પછી આપણે એની સાઈડ ચેન્જ કરીશું તો આ રીતે એક સાઈડથી થઈ જાય એ જ રીતે બીજી સાઈડ ચારેય સાઈડથી પ્રોપર આપણે ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવી જાય પનીરનો ત્યાં સુધી આપણે એને આ રીતે તેલમાં થોડા તળી લેવાના કે પછી આ રીતે સાતળી લેવાના તમે એને ડીપ ફ્રાય પણ કરી શકો છો પણ જરૂર નથી ડીપ ફ્રાય કરવાની આ રીતે તમે તેલ થોડું ઓછું વાપરીને પણ શેલો ફ્રાય કરી શકો છો તો તમે જોઈ શકો છો આ રીતે ગોલ્ડન થઈ ગયા છે તો લગભગ ચારેક મિનિટમાં એકદમ સારો એવો કલર આવી ગયો છે આ પનીર તમે ફ્રાય કરી અને પછી તમે ખાશો તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગશે કારણ કે આપણે મસાલા પણ કર્યા છે કોર્ન ફ્લોરના લીધે થઈને પનીર છે એકદમ ક્રિસ્પી થઈ જશે તો આ જ રીતે મેં બીજા પનીરના પીસીસ પણ નાખી અને આ રીતે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી રેડી કરી લીધા છે કિચન પેપર પર આ રીતે મેં કાઢી લીધું છે હવે આપણે પનીર ચીલીનો વઘાર કરીશું તો જે પેન હતી એમાંથી જ મેં વધારે જે તેલ હતું એ કાઢી લીધું અને બે ટેબલ સ્પૂન જેટલું તેલ રહેવા દીધું ગેસની ફ્લેમ હાઈ જ રાખી અને બે ટેબલ સ્પૂન આદુ અને લસણ આ રીતે દરદર એવું વાટેલું કે દરદરું પીસેલું લેવાનું તો આમાં લસણનું પ્રમાણ વધારે છે લસણ કરતાં અડધું મેં આદું લીધું છે તો આ રીતે એને નાખી અને સાતળીશું સાથે સાથે ત્રણ લીલા મરચાંના બે ભાગ કરી નાખીશું લીલી ડુંગળીનો ઉપરનો ભાગ મારી પાસે છે એટલે મેં નાખ્યો છે ન હોય તો તમે ન નાખો તો પણ ચાલે અને એક મોટી ડુંગળી લઈ અને આ રીતે એને કાપી છૂટા પાડી અને નાખી છે તો એનો પીસીસ આવી રીતે ચોરસ તમારે રાખવાના ડુંગળીના અને આપણે એને સાતળીશું તો બે મિનિટ જેવું હાઈ ફ્લેમ પર સાતળવાનું છે તમે જોઈ શકો છો ડુંગળીનો કલર તરત જ આપણે હાઈ ફ્લેમ રાખીએ એટલે બદલાઈ જશે એક મોટું કેપ્સિકમ લઈ એના આ રીતે ચોરસ ટુકડા ડુંગળીની જેમ જ કાપીને મેં નાખી દીધા છે મિક્સ કરીશું અને આપણે એને પણ એક મિનિટ જેવું હાઈ ફ્લેમ પર સાતળી લઈશું એક જ મિનિટમાં કેપ્સિકમના ટુકડા સોફ્ટ થઈ જશે સાથે સાથે અડધી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું તો આપણે ડુંગળી અને આ મસાલા પ્રમાણે જ મીઠું ઉમેરવાનું છે સોયા સોસમાં મીઠું હોય સાથે આપણે પનીરમાં પણ નાખ્યું છે એટલે ધ્યાન રાખવાનું એક ટેબલ સ્પૂન ડાર્ક સોયા સોસ અડધો ટેબલ સ્પૂન ચીલી સોસ જો તમે મોટા લોકો માટે બનાવતા હોય તો એક આખો ટેબલ સ્પૂન તમારે નાખવાનો હું મેં લગભગ પોણો ટેબલ સ્પૂન જેટલો ચીલી સોસ વાપર્યો છે મિક્સ કરી સાતળીશું સાથે સાથે બે ટેબલ સ્પૂન ટમાટો સોસ ટમાટો કેચઅપ નાખીશું તો એનાથી સ્વીટનેસ અને ખટાશ બે બેલેન્સ થશે અને બહુ સારો એવો ટેસ્ટ આવશે મિક્સ કરીશું અને સોસને આપણે એક મિનિટ જેવું હાઈ ફ્લેમ પર જ સાતળી લઈશું હવે આપણે એમાં થોડું પાણી ઉમેરી દઈશું એટલે આપણે થોડો સોસ છે એ થીક કરીશું એટલે પનીરને એકદમ સારી રીતે કોટ થઈ જશે તો લગભગ ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું મેં પાણી નાખ્યું છે આ રીતે મિક્સ કરી એને ઉકળવા દઈશું થોડું એવું તો હું અત્યારે ડ્રાય પનીર ચીલી બનાવી રહી છું તમારે થોડું ગ્રેવીવાળું બનાવવું હોય તો વધારે પાણી ઉમેરવાનું હવે એક વાટકી લેશું એમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી અને બે ટી સ્પૂન જેટલો કોર્નફ્લોર નાખી અને સારી રીતે મિક્સ કરી પેસ્ટને સોસમાં નાખીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી સોસ જાડો થઈ જાય ત્યાં સુધી એને થવા દઈશું તો લગભગ એક મિનિટમાં સોસ જાડો થઈ ગયો છે હવે આપણે પનીરના પીસીસ નાખી દઈશું અને પનીરને આપણે સોસ સાથે મિક્સ કરીશું સાથે સાથે ઝીણા કાપેલા લીલી ડુંગળીના પાન પણ નાખી દઈશું અહીંયા જો તમને તીખાશ વધારે જોવે તો શરૂઆતમાં જ્યારે આપણે લસણ અને આદુની પેસ્ટ નાખી ત્યારે થોડા લીલા મરચાં પણ તમે નાખી શકો છો જો તમે બાળકો માટે ન બનાવતા હોય તો તીખો ટેસ્ટ પણ બહુ સારો એવો લાગે છે પનીર ચીલી થોડું સ્પાઈસી સાઇડ જ વધારે સારું લાગે છે સારી રીતે મિક્સ કરીશું તમે જોઈ શકો છો એકદમ સારી રીતે પનીર છે એ સોસથી કોટ થઈ ગયું છે થોડા લીલી ડુંગળીના પાન વધારે નાખીશું જો ઘરમાં લીલી ડુંગળી ન હોય તો તમે લીલા ધાણા પણ કાપીને નાખી શકો છો અડધી ટી સ્પૂન જેટલું મેં વિનેગર નાખી દીધું મિક્સ કરી દઈશું વિનેગર ઓપ્શનલ છે જો તમને ખટાશ બહુ વધારે ન ફાવતી હોય તો નહીં નાખવાનું અને લાસ્ટમાં અડધી ટી સ્પૂન જેટલો મરીનો પાવડર નાખી સારી રીતે મિક્સ કરીશું ગેસની આંચ બંધ કરી દઈશું અને આપણું ગરમા ગરમ ટેસ્ટી એવું ડ્રાય પનીર ચીલી તૈયાર થઈ ગયું છે તમે ગરમા ગરમ પનીર ચીલીને સર્વિંગ પ્લેટમાં કાઢો અને સ્ટાર્ટર તરીકે કે બાળકોની નાની નાની ભૂખ માટે આ એકદમ ટેસ્ટી ચટાકેદાર પનીર ચીલી કે ચીલી પનીર એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ચોથી ઇન્ડો ચાઇનીઝ વાનગી વેજીટેબલ હક્કા નૂડલ્સ એકદમ છૂટા અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણે બનાવીશું જો તમારા નૂડલ્સ બરાબર ન બનતા હોય તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવીએ રેસ્ટોરન્ટ જેવા વેજીટેબલ હક્કા નૂડલ્સ તેના માટે એક વાસણમાં મેં ચાર કપ પાણી ઉકળવા મૂક્યું છે એમાં આપણે એક ટેબલ સ્પૂન તેલ અને એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી અને પાણીને ઉકળવા દઈશું પાણી ઉકળવા લાગે એટલે આપણે બસો ગ્રામ તો નૂડલ્સના પેકેટ આવે છે તો બે નાના પેકેટ આવે એ તમારે નાખી દેવાના મેં એક સાથે મોટા નૂડલ્સનું પેકેટ ઉમેરી દીધું છે મિક્સ કરીશું અને આ રીતે દબાવીશું અને હાઈ ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ માટે આપણે નૂડલ્સને બફાવા દેવાના છે તો ચાર થી પાંચ મિનિટમાં નૂડલ્સ તમારા બફાઈને રેડી થઈ જશે બહુ વધારે નહીં બફવા દેવાના નહીં તો નૂડલ્સ તમારા ચીપકી જશે ખાવામાં નહીં સારા લાગે એટલે નૂડલ્સને આ રીતે ચેક કરી લેવાનું તો નૂડલ્સ માત્ર તૂટવા જ જોઈએ એકદમ સોફ્ટ ન થવા જોઈએ એ તમારે ધ્યાન રાખવાનું પાંચ મિનિટ થાય એટલે ગેસની આંચ બંધ કરી આપણે નૂડલ્સને ચારણીમાં કાઢીશું અને તરત જ આપણે નૂડલ્સને ઠંડા પાણીમાં ધોઈ લઈશું તો મેં નીતારી પાણી કાઢી લીધું છે અને બીજું આપણે બેથી ત્રણ કપ જેટલું ઠંડુ પાણી થોડું થોડું ઉમેરી અને નૂડલ્સને ઠંડા કરીશું એટલે વધારે બફાઈ નહીં અને નૂડલ્સ આપણા રહે પાણી નાખી નિમે નિતારી દીધું છે હવે આપણે બેથી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશું અને આ રીતે નૂડલ્સને આપણે કોટ કરી રેડી કરી લઈશું તો થોડું થોડું તેલ નાખી બધા જ નૂડલ્સમાં તેલ આવી જાય એ રીતે આપણે નૂડલ્સને મિક્સ કરવાના તો તમે જોઈ શકો છો નૂડલ્સ એકદમ આપણા છૂટા આવા નૂડલ્સ આપણા બફાવા જોઈએ તો તમારે ધ્યાન રાખવાનું તો તેલ થોડું મેં વધારે ઉમેર્યું છે તો ત્રણ ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી નૂડલ્સ રેડી કરી લીધા છે હવે આપણે એક પેન લઈ લઈશું એમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે એક ટી સ્પૂન વાટેલું લસણ એક ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે પછી તમારે તીખાશ કેટલી જોવે એ રીતે લીલા મરચાં લેવાના ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખીશું હવે આપણે ડુંગળી તો એક મિનિટ થાય એટલે તરત એક ડુંગળી આ રીતે લાંબી કાપી ઉમેરી દેવાની અને ડુંગળીને પણ હાઈ ફ્લેમ પર બે મિનિટ જેવું થવા દેવાનું બે મિનિટ થાય એટલે આપણે લીલી ડુંગળીનો ઉપરનો ભાગ પણ નાખીશું તો લીલી ડુંગળીનો ઉપરનો ભાગ એકદમ કુમળો હોય એટલે નાખી એક મિનિટ જેવું સાતળી લઈશું તો ગેસની ફ્લેમ આપણે હાઈ ફ્લેમ પર જ નૂડલ્સને બનાવવાના છે તો આ રીતે મેં થવા દીધું છે એક મિનિટ જેવું હવે આપણે એમાં અડધું કેપ્સિકમ તો એકદમ લાંબા લાંબા સ્લાઇસ કરેલું અને અડધું ગાજર એને મેં ખમણી લીધું છે નહીંતર તમે લાંબા સ્લાઇસ પણ કરી શકો એને પણ મિક્સ કરી બે મિનિટ જેવું હાઈ ફ્લેમ પર સાતળી લઈશું તો હવે બે મિનિટ જેવું થઈ ગયું છે ગાજર અને ડુંગળી સારી રીતે થઈ ગયા છે આપણે એક કપથી થોડી ઓછી કોબી તો અહીંયા નૂડલ્સમાં શાકભાજીનું પ્રમાણ ઓછું હોય છે બહુ વધારે નથી હોતું એટલે તમારે જે રીતે નાખવું હોય એ રીતે નાખી શકો છો કોબીને બે મિનિટ જેવું થઈ જાય એટલે આપણે અડધી ટી સ્પૂન મીઠું તો શાકભાજી પ્રમાણમાં જ ઉમેરવાનું છે બહુ વધારે ન ઉમેરાય જાય એ ધ્યાન રાખવાનું સોયા સોસમાં પણ મીઠું હોય છે અને નૂડલ્સ આપણે બાફ્યા ત્યારે પણ નાખ્યું છે એટલે અડધી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી મિક્સ કરી એક મિનિટ જેવું થવા દઈશું તો હવે સારી રીતે શાકભાજીઓ સાથે મીઠું મિક્સ થઈ ગયું છે આપણે એક ટી સ્પૂન ચીલી સોસ ચીલી સોસ ઓપ્શનલ છે બાળકો માટે બનાવતા હોય તો નહીં નાખવાનું અને ત્રણ ટી સ્પૂન સોયા સોસ તો ડાર્ક સોયા સોસ નાખવાનો છે એનાથી નૂડલ્સનો કલર બહુ સારો એવો આવશે ચીલી સોસ અને ડાર્ક સોયા સોસ તમને ઈઝીલી કોઈ પણ કરિયાણાની દુકાન હોય એમાં મળી જશે આ રીતે મિક્સ કરીશું અને સારી રીતે એકથી બે મિનિટ જેવું હાઈ ફ્લેમ પર જ આપણે સોસને પણ થઈ જવા દઈશું જેવો સોસ બે મિનિટ માટે થઈ જાય એટલે આપણા નૂડલ્સ નાખી દઈશું તો તમે જોઈ શકો છો નૂડલ્સ એકદમ છૂટા અને પરફેક્ટ બન્યા છે તો આ રીતે જો તમારા નૂડલ્સ છૂટા ન બનતા હોય અને વધારે બફાઈ જતા હોય કે ચીપકી જતા હોય તો આ રીતે તમે નૂડલ્સ બાફી અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કે લારી જેવા નૂડલ્સ બનાવી શકો છો સારી રીતે મિક્સ કરી દઈશું રેસ્ટોરન્ટ અને લારીવાળા જે હોય નૂડલ્સ એ એકદમ સસ્તા મળતા હોય છે અને થોડા જાડ્ડા હોય છે તમારે જો એ નૂડલ્સ લેવા હોય તો હોલસેલ શોપ હોય કે કરિયાણાની લોકલ શોપ હોય એમાં પણ મળી જાય છે ઉપરથી ચાર થી પાંચ ટી સ્પૂન જેટલા લીલી ડુંગળીના પાન નાખીશું અને અડધી ટી સ્પૂન મરીનો પાવડર અને સારી રીતે નૂડલ્સને મિક્સ કરી દઈશું તો બહુ સિમ્પલ બહુ ઓછા ઇન્ગ્રેડિયન્ટ પણ ખાવામાં એકદમ ટેસ્ટી એવા રેસ્ટોરન્ટ જેવા નૂડલ્સ આપણા તૈયાર છે તમે જોઈ શકો છો તો ગરમ ગરમ વેજ હક્કા નૂડલ્સને તમે સર્વ કરો એકદમ રેસ્ટોરન્ટ જેવા આપણા નૂડલ્સ બન્યા છે બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે તો તમે જોઈ શકો છો એકદમ છૂટ્ટા ઉપરથી લીલી ડુંગળીના પાનથી એને ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરીશું તો આ ચાર ઇન્ડો ચાઇનીઝ વાનગીઓ તમે જરૂરથી બનાવજો જો તમને આ રેસીપીઓ ગમી હોય તો રેસીપીઓને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ